થયું બદનામ. ન્યૂઝ 18 ને સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો અહેવાલ. પોલીસની ભૂલ હોવાનો ન્યૂઝ 18 નો હતો અહેવાલ. ન્યૂઝ 18 ના અહેવાલ બાદ પોલીસે પણ કર્યો આ સ્વીકાર. રાજકોટમાં ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર સામે આવી છે. આખરે રાજકોટ પોલીસે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતે વહેલી સવારે 9 વાગે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હોવાના અહેવાલની સત્યતાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ હવે રાજકોટ પોલીસે પણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભટ્ટીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે, જબકિ આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી. જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે, જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે. એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી, એના લીધે કોલમ નંબર 5ની ભૂલ સુધારી શકતી નહીં. બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈપણ પ્રકારની કોઈ ભઠ્ઠી પકડવામાં આવેલ નહીં હતી. ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભઠ્ઠીનો કેસ કરવામાં આવેલ હતો. તો પીસીબીની એક ભૂલથી શિક્ષણ જગત થયું છે બદનામ. રાજકોટમાં ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર સામે આવી છે. આખરે રાજકોટ પોલીસે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. તો હાલ અમારી સાથે સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે. જી અંકિત, હાલ ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. પીસીબી એક ભૂલ કરી હતી, તેના વિશે શું છે વધુ વિગતો? ચોક્કસ શ્રુતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, કે સામાન્ય રીતે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ છે, તે રાજકોટ શહેરમાં માત્ર પાસાને લગતી કામગીરી કરતી હોય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ છે તે દારૂ જુગાર સહિતના કેસ છે તે પણ કરી રહી છે. અને તે જ અંતર્ગત ગઈકાલે રાજકોટ પીસીબીના જે અધિકારીઓ તેમજ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ને તેમને બાતમી મળી હતી કે રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તાર, કે જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી 3.5 કિલોમીટર દૂર, આજે અંકિત જેનું નામ છે, આજે આરોપી પકડાયો છે તેનું નામ છે અંકિત ઉર્ફે ભોલો સોલંકી, કે જેની 27 વર્ષીય ઉંમર છે, તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ 17,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને તેમાં કોલમ નંબર 5, કે જેને જેમાં લખવામાં આવતું હોય છે કે પ્લેસ ઓફ અકરન્સ, આ પ્લેસ ઓફ અકરન્સની અંદર જે ઓપરેટર છે તેમના દ્વારા ભૂલથી એવું લખવામાં આવ્યું હતું કે થાણાથી ઉત્તરે આશરે 1 કિલોમીટર દૂર એથ્લેટિક ગ્રાઉન્ડ વણાક પાસે યુનિવર્સિટી કેમ્પસની અંદર આ પ્રકારની વિગતો સામે આવતા મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે શિક્ષણના ધામની અંદર આ પ્રકારે દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પરંતુ જ્યારે સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, ખાસ કરીને જે કોલમ નંબર 12 છે તેની અંદર એક રૈયાધાર વિસ્તાર બતાવવામાં આવ્યો છે કે જ્યારે કે પ્લેસ ઓફ અકરન્સની અંદર યુનિવર્સિટી વિસ્તાર બતાવવામાં આવ્યો છે, આમ બંનેની અંદર કોન્ટ્રાડિક્ટરી થતી હતી ને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસને પોતાની ભૂલ સમજાઈ છે અને સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને અમારી ભૂલ સમજાઈ ચૂકી છે. ખાસ કરીને તેમનું માનવું છે કે જે કોમ્પ્યુટર ઓપરેટર છે તેમને દ્વારા કોપી પેસ્ટ કરવામાં આવ્યું હોય તેના કારણે આ ભૂલ છે તે સામે આવી છે. સમગ્ર મામલે આ મામલે કોર્ટની અંદર પણ રિપોર્ટ કરવામાં આવશે. તો હાલ પીસીબીની એક ભૂલથી શિક્ષણ જગત બદનામ થયું છે. ઓનલાઈન ફરિયાદમાં પોલીસે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. તો રાજકોટમાં જે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી તે સાચી જગ્યા પર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. રૈયા રોડ વિસ્તારમાં આ દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી, જ્યારે એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હોવાનો ઉલ્લેખ હતો.
તો એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ મળ્યાનો દાવો, કુલપતિ પીસીબી ઇન્ચાર્જની પીઆઈની ન્યૂઝ 18 પર સ્પષ્ટતા. રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ સામાન્ય રીતે પાસાની કાર્યવાહી કરતી હોય છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી રાજકોટ પીસીબી દ્વારા હવે ડિટેક્શન લક્ષી કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. દારૂ જુગારના કેસ છે તે પીસીબી દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને પીસીબી દ્વારા જ એક મસમોટો ભાંગરો વાટવામાં આવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. પીસીબીના જે અધિકારી છે તેમના દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે, અને આ ફરિયાદની અંદર જે ગુનાનું જે સ્થળ છે, જે બનાવનું સ્થળ છે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર બતાવવામાં આવ્યું છે. પરંતુ અમે આપને જે જગ્યા બતાવી રહ્યા છીએ, આ જગ્યા આવેલી છે રાજકોટના રૈયાધાર વિસ્તાર પર, જે ચારબાઈ માતાજીનું મંદિર આવેલું છે. એટલે કે અહીંની જો વાત કરવામાં આવે તો અહીંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપ જોઈ શકો છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જવા માટે 10 મિનિટનો સમય લાગે છે, અને 3.5 કિલોમીટર અહીંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દૂર છે. તેમ છતાં રાજકોટના પીસીબીના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમના દ્વારા જે ગુનાનું જે સ્થળ લખાવવામાં આવ્યું છે, આ ગુનાનું જે સ્થળ છે તે ખાસ કરીને બતાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અને સાથોસાથ જે રેડની જો વાત કરવામાં આવે તો પીસીબી દ્વારા 27 વર્ષીય અંકિત ઉર્ફે ભોલો સોલંકીની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે. સાથોસાથ જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેની અંદર જો વાત કરવામાં આવે તો 32 લીટર દેશી દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથોસાથ દેશી દારૂ બનાવવાનો આથો છે તે 200 કિલો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથોસાથ બળેલો આથો 40 લીટર જેટલો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે, અને 17,000થી પણ વધુનો મુદ્દા માલ છે તે અહીંથી કબજે કરવામાં આવ્યો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની અહીં ટીમ પહોંચી ત્યારે પણ અહીં તીવ્ર દુર્ગંધ આવતી જોવા મળી રહી છે. અહીંયા અનેક જગ્યાએ દેશી દારૂના હાટડા હોય તેવું સામે આવી રહ્યું છે, અને સમગ્ર મામલે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ઓનલાઈન એફઆઈઆર ચડાવનારા જે કર્મચારી છે તેનાથી જે બનાવનું જે સ્થળ છે, એટલે કે જે પ્લેસ ઓફ અકરન્સ છે, તેની અંદર ભૂલ થઈ હોય, તેની અંદર લખવાની અંદર ક્ષતિ રહી ગઈ હોય તે પ્રકારનું બહાનું હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગળ ધરવામાં આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દેશી દારૂની ભઠ્ઠી જે જગ્યા પર પકડાઈ હતી ત્યાં પહોંચી હતી, અને પોલીસે જે પીસીબીએ ભૂલ કરી હતી તે પણ સ્વીકારી છે. અંકિત, તો હાલ જે પ્રમાણે આ જે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે તેમાં પોલીસે પોતાની ભૂલ પણ સ્વીકારી છે, તો શું પોલીસ આ જ પ્રકારની કામગીરી કરે છે, કોપી પેસ્ટ કરવાનું જ કામ કરે છે, તે પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે. ચોક્કસ શ્રુતિ, પોલીસે તો પોતાની ભૂલ છે તે સ્વીકારી લીધી છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે પહોંચી છે, અને આ જે જગ્યા છે તે મુખ્ય ગેટથી માત્ર 100 મીટર દૂર હોવાનું છે તે સામે આવ્યું છે, અને ત્યાં પણ દેશી દારૂ પીવાતો હોવાના દ્રશ્યો છે તે ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યા છે. એક જ જગ્યાએથી 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ છે તે મળી આવી છે, અને સ્થાનિક દુકાનદારે પણ આક્ષેપ કર્યો છે કે અહીંયા ખુલ્લેઆમ દારૂ પીવાય છે. અગાઉની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની